હેલો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ ધર્મેશ મકવાણા એન્ડ વેલકમ બેક ટુ માય વિડીયો ચેનલ ઇઝી મેથ્સ બાય ડીએમ મિત્રો ધોરણ નવ પ્રકરણ પંદર સંભાવના પાર્ટ વન સૌથી પહેલાં આપણે બ્લુપ્રિન્ટ ચેક કરીએ ધોરણ નવમાં ચેપ્ટર નંબર પંદર સંભાવના કુલ ચાર ગુણના સવાલો પૂછાશે પરીક્ષાની અંદર જેમાં એક એક માર્કનો ઓબ્જેક્ટિવ છે અને એક ત્રણ માર્ક્સનો દાખલો છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પ્રસ્તાવિક મિત્રો આપણે રોજબરોજના જીવનમાં નીચેના જેવા વાક્યોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે પહેલું આજે વરસાદ આવવાની સંભાવના છે તે પરીક્ષામાં પાસ થશે તેની મને શંકા છે વાર્ષિક પરીક્ષામાં કવિતા પ્રથમ આવે તેવી પ્રબળ સંભાવના છે ડીઝલના ભાવ વધે તેવી શક્યતા વધારે છે આજની મેચમાં ભારત ટોસ જીતશે તેવી શક્યતા ફિફ્ટી ફિફ્ટી છે ઉપરના વાક્યોમાં ઉપયોગમાં લેવાલા શબ્દો સંભાવના શંકા શક્યતા વગેરે અચોક્કસતાના પરિમાણ દર્શાવે છે ઉદાહરણ તરીકે એકમાં વરસાદ આવવાની સંભાવનાનો અર્થ આજે વરસાદ આવે પણ ખરો અને ન પણ આવે આ વરસાદ વરસાદ આવવાનું એ આપણા ભૂતકાળના અનુભવોમાં આવી પરિસ્થિતિમાં પડ્યો હતો તેને ધ્યાનમાં લઈને કરવામાં આવેલ છે તેવા જ અનુમાન બે અને પાંચમાં પણ દર્શાવ્યા છે કે તે પરીક્ષામાં પાસ થશે તેની મની શંકા છે એનો અર્થ એવો કે ભૂતકાળમાં આપણે એનો અનુભવ થઈ ગયો છે અને તે પાસ થાય તેવી શક્યતા બહુ ઓછી હોય છે એટલે એના આધારે આપણે પૂર્વાનુમાન લગાવીએ છીએ શક્યતાઓની અચોક્કસતાનું માપ ઘણી બધી સ્થિતિમાં માપી શકાય છે. રમતના સિદ્ધાંતમાંથી શરૂ થયેલું સંભાવના શાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન, વિનયન, જીવ વિજ્ઞાન, તબી વિજ્ઞાન, હવામાનની આગાહી કરનાર, ખાતા વગેરે શાખાઓમાં વિસ્તરેલું છે અને દરેક શાખાઓમાં તે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આજે આપણે બેઝિક શરૂઆત કરીએ અને એની સમજ મેળવીએ. સંભાવના એક પ્રાયોગિક અભિગમ સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા અનુસાર ઘટના ઈ ની સૈદ્ધાંતિક સંભાવના પી ઓફ ઇ વડે દર્શાવાય છે માની લો કે કોઈ ઘટના બને છે કે ભાઈ કોઈ વ્યક્તિ ક્રિકેટ મેચ જીતે છે કોઈ વ્યક્તિ હારે છે તો જે કોઈ ઘટના બની છે એને કોઈ નામ આપી એ બીસીડી એક્સવાઇ જેડ માની લો કે એ ઘટનાનું નામ ઈ છે તો ઘટના ઈ ની સૈદ્ધાંતિક સંભાવના પી ઓફ ઇ વડે દર્શાવાય છે પી ઓફ ઇ

માટે ઝીરો લેસ દેન એન્ડ ઇક્વલ પી ઓફ ઇ લેસ દેન એન્ડ ઇક્વલ વન એનો અર્થ એવો કે કોઈ પણ ઘટના ઈ છે એની સંભાવના હંમેશા શૂન્ય અથવા શૂન્ય થી મોટી હોય છે અને એક અથવા એકથી નાની હોય છે એટલે કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો અથવા એક અથવા ઈ વચ્ચેની કોઈ દશાંશ પૂર્ણાંકવાળી સંખ્યા હશે ક્યારેય કોઈની સંભાવના શૂન્યથી નાની એટલે કે ઋણ નહીં હોય અથવા એકથી મોટી એટલે કે એક પોઈન્ટ પચીસ કે બે કે એક પૂર્ણાંક સમથિંગ એવું કહીશું એકથી મોટી ક્યારેય હશે નહીં તો જે ચોક્કસ ઘટના છે તેની સંભાવના એક હશે જે અશક્ય છે ને ઝીરો હશે ને બાકી તમામ સંભાવનાઓ જીરો પોઈન્ટ સમથિંગ એટલે કે 0 અને એકની વચ્ચે આવેલી હશે ચાલો સ્વાધ્યાય પંદર પોઈન્ટ ના કેટલાક દાખલા જોઈએ પહેલો ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ ત્રીસ બોલમાંથી છ વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો તેણે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો ઓકે સંભાવના દાખલામાં સૌથી પહેલા આપણે કુલ ઘટકો જોઈએ તો કે કુલ ઘટકો અહીંયા આપણે ત્રીસ બોલ છે તો અહીંયા ત્રીસ બોલની વાત કરી છે તો પહેલું કામ આપણું કુલ ઘટકો લખવાનું રહેશે કે કુલ ઘટકો ત્રીસ છે હવે બીજું ઘટના શું બને છે તો કે તેણે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધવી છે તો આપણી ઘટના પણ આ જ છે કે ભાઈ માની લો કે દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેવી ઘટનાને આપણે એ કહીએ એ બીસીડી કોઈ પણ કેપિટલ લેટર તમે લઈ શકો છો તો આપણે ઘટનાને એ નામ આપ્યું ઘટના શું છે કે દડો ક્ષેત્રરેખાની બહાર નથી ગયો તો હવે ઘટનાના ઘટકો જોઈએ તો ઘટનાના ઘટકો મિત્રો ત્રીસ બોલમાંથી છ વાર ક્ષેત્રરેખાની બહાર ગયો છે તો ત્રીસ માંથી બાકીના દડા છે જે છ ને બાદ કરતા મળે છે એટલે કે ત્રીસ માઇનસ છ એટલે કે ચોવીસ તો આ ચોવીસ ઘટકો એવા છે કે જેમાં ક્ષેત્ર રેખાની બહાર નથી મોકલ્યો તો આપણી ઘટનાના ઘટકો અહીંયા ચોવીસ થશે હવે આપણી પાસે કુલ ઘટકો પણ છે અને ઘટનાના ઘટકો પણ છે તો સંભાવનાનું સૂત્ર મૂકીએ કે ભાઈ ઘટના એની સંભાવના પી ઓફ એવલ ટુ ઘટના એ ના ઘટકો છેદમાં કુલ ઘટકો ઘટના એ ના ઘટકો છે આપણા ચોવીસ અને કુલ ઘટકો છે ત્રીસ ચોવીસ અને ત્રીસ છ વડે છેદૂડે છ ચોક ચોવીસ થશે ને છ પંચા ત્રીસ થશે એટલે ચાર ના છેદમાં પાંચ એ આ ઘટનાની સંભાવના છે ઉદાહરણ બે બે બાળકો ધરાવતા પંદરસો યાદ કુટુંબો પસંદ કરવામાં આવ્યા અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ કે ભાઈ એવા કુટુંબો પંદરસો છે કે જેમાં બે બાળકો છે હવે એ કુટુંબોમાં છોકરીઓની સંખ્યા બે હોય એવા ચારસો પંચોતેર કુટુંબો છે છોકરીઓની સંખ્યા એક હોય એવા આઠસો ચૌદ કુટુંબો છે અને એક પણ છોકરી ના હોય એવા બસો અગિયાર કુટુંબો છે આવી કંઈક માહિતી આપણને આપેલી છે યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં યાદચ્છિક રીતે એટલે અંદાજિત રીતે કોઈ પણ એક કુટુંબ પસંદ કરી લઈએ તો પહેલું બે છોકરીઓ હોય બીજું એક છોકરી હોય અને ત્રીજું એક પણ છોકરી ન હોય તેની સંભાવનાની ગણતરી કરો અને આ બધી જ સંભાવનાનો સરવાળો એક થાય છે તે પણ ચકાસો ઓકે તો સૌથી પહેલા પહેલું કામ કુલ ઘટકો તો કુલ પંદરસો કુટુંબોની વાત છે તો આ પંદરસો કુટુંબો એ આપણું કુલ ઘટકો છે સૌથી પહેલી ઘટના બે છોકરીઓ હોય તો યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં બે છોકરીઓ હોય તેવી ઘટનાને એ કહેતા ચાલો કુલ ઘટકો છે ઘટનાનું નામ પણ પસંદ કરી લીધું છે હવે ઘટના એના ઘટકોની વાત કરીએ તો કે ઘટના એના ઘટકો તો કે ઘટના એ આપણી છે બે છોકરીઓ હોય તેવું કુટુંબ તો આ જે કોષ્ટકમાં બે છોકરીઓ છે એવા કુટુંબની સંખ્યા જોઈ લઈએ ચારસોને પંચોતેર તો ઘટના એના ઘટકો આપણે ચારસો પંચોતેર થયા કુલ ઘટકો મળીએ પંચોતેર છેદમાં કુલ ઘટકો પંદરસો બંનેને પચીસ વડે છેદ ઉડાડી શકાય છે તો પચીસ વડે ચારસો પંચોતેર ને ભાગતા તમને ઓગણીસ મળશે અને પંદરસો ને પચીસ વડે ભાગતા તમને સાઈઠ મળશે તો ઓગણીસ ના છેદમાં સાહીઠ એ ઘટના એની સંભાવના છે બે એક છોકરી હોય તો યાદચીક રીતે પસંદ કરેલ કુટુંબમાં એક છોકરી હોય તેવી ઘટનાને બી કહેતા મિત્રો આ બધા શબ્દો રકમમાંથી જ પસંદ કરવાના છે કે ભાઈ યાદચ્છીક રીતે પસંદ કરેલ કુટુંબમાં એક છોકરી હોય તેવી ઘટનાને એ બી સીડી આપણા મૂકવાના છે તો આપણે હવે બી નામય પૂછે તો ઘટના બી ના ઘટકોની વાત કરીએ ઘટના બી આપણી છે એક છોકરી હોય તો કુષ્ટકમાં એક છોકરી હોય એવા કુટુંબો આઠસો ચૌદ છે તો ઘટના બી ના ઘટકો આઠસો ચૌદ થશે ના ઘટકો છેદમાં કુલ ઘટકો ઘટના બી ના ઘટકો આઠસો ચૌદ છેદમાં પંદરસો બંનેનો બે વડે છેદ ઉડે છે છેદ ઉડાડતા ચારસો સાત છેદમાં સાતસો પચાસ મળશે જે પી ઓફ બી ની સંભાવના છે ઉદાહરણ ત્રણ એક પણ છોકરી ના હોય તો ઘટનાનું નામ આપીશું કુટુંબમાં એક પણ છોકરી ન હોય તેવી ઘટનાને સી કહેતા ઘટના ના હોય એટલે કે શૂન્ય વાળા બસો અગિયાર કુટુંબ છે તો ઘટના સી ના ઘટકો બસો અગિયાર થશે સૂત્ર મૂકીએ કે ભાઈ ઘટના સી ની સંભાવના પી ઓફ સી બરાબર ઘટના સી ના ઘટકો છેદમાં કુલ ઘટકો ઘટના સીના ઘટકો 211 છેદ માં કુલ ઘટકો 215 છેદ ઉડે એમ નથી તો આ જ આપણો આન્સર થશે હવે એમનો સવાલ છે કે ભાઈ આ બધી સંભાવનાઓનો સરવાળો 1 થાય છે તે પણ ચકાસો ફ્રેન્ડ્સ જો આપ આ જ પ્રકારના વિડિયો વધારે જોવા માંગતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ પ્રકારના વિડિયોની નોટિફિકેશન તમારા ફોન ઉપર માંગતા હોય તો બેલ આઇકન અવશ્ય દબાવશો ચકાસો ઓકે તો મિત્રો આપણે જે આ ત્રણ સંભાવનાઓ શોધી છે પી ઓફ એ પી બી અને પી સી એ તમામ સંભાવનાઓને પ્રાથમિક ઘટના કહેવામાં આવે છે આ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો હંમેશા એક થાય છે તો અહીં આપણે આ પ્રાથમિક ઘટનાનો સરવાળો એક થાય છે કે નહીં ચકાસીએ તો બધી જ સંભાવનાઓનો સરવાળો પી ઓફ એ વત્તા પી બી વત્તા પી સી પી એ એટલે આમ તો ઓગણીસ ના છેદમાં સાહીઠ પરંતુ ફરીથી અપૂર્ણાંક કરવા છેદમાં પંદરસો છેદ સરખા છે એટલે અંશનો સરવાળો કરીશું અંશનો સરવાળો પણ પંદરસો કુટુંબ જ થશે એટલે પંદરસો ભાગ્યા પંદરસો એટલે ટોટલ થશે એક આમ બધી સંભાવનો સરવાળો પણ

તો હવે આગળ રકમમાં છે કે વર્ગ નો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં માં જન્મો હોય તેની સંભાવના શોધો ઓકે આપણે બે વસ્તુ જોઈએ કુલ 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 ઘટકો 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 અને ઘટનાના તો સૌથી પસંદ કરીએ કેટલા વિદ્યાર્થીઓની વાત છે તો કે કુલ અહીંયા વિદ્યાર્થીઓની વાત છે તો આપણે કુલ ઘટકો તરીકે ચાલીસ વિદ્યાર્થી લખીશું બીજું કામ ઘટના શું બને છે તો કે વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં માં જન્મો હોય એવી ઘટના છે તો આપણે ઘટનાને નામ આપીએ કે વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેવી ઘટનાને એ કહેતા હવે વાત કરીએ ઘટના એના ઘટકોની તો ઘટના એ છે ઓગસ્ટ માસમાં જીન્મો હોય તો ઓગસ્ટ માસ અહીંયા છે અને એનો જન્મ થયો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા છ છે તો ઘટના એના ઘટકો છ થશે હવે કુલ ઘટકો અને ઘટનાના ઘટકો મળી ગયા છે સૂત્ર મૂકીએ કે ભાઈ ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એના ઘટકો છેદમાં કુલ ઘટકો ઘટના એ ના ઘટકો છ છેદમાં કુલ ઘટકો ચાલીસ બે વડે છેદ ઉડે એટલે ત્રણ ના છેદમાં વીસ મળે ઉદાહરણ ચાર ત્રણ સિક્કાઓને એક સાથે બસો વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિઓ નીચે પ્રમાણે છે ત્રણ સિક્કાઓ એક સાથે બસો વખત ઉછાળ્યા તો પરિણામ ત્રણે વખત છાપ આવ્યું હોય એવા ત્રેવીસ વાર બનાવ બન્યા બે વખત છાપ આવી હોય એવા બોતેર વાર બનાવ બન્યા એક જ છાપ આવી હોય એવા સત્યોતેર અને છાપ જ ન આવી હોય એટલે કે ત્રણેય વાર કાંટ આવ્યો હોય એવી સંભાવના એવી ઘટના અઠ્યાવીસ વાર બની જો ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા બે વાર છાપ આવે તેની સંભાવનાની ગણતરી કરો ઓકે સૌથી પહેલા કુલ ઘટકો તો કુલ બસ્સો વખત સિક્કા ઉછાળ્યા છે તો આપણા કુલ ઘટકો થશે બસ્સો ઘટનાની વાત કરીએ તો ઘટના થશે કે ભાઈ જો ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા બે વાર છાપ મળે તેવી ઘટનાને આપણે એ નામ આપીએ તો ઘટના એના ઘટકો તો કે બે વખત છાપ મળી હોય એવા બોતેર ઘટકો છે તો ઘટના એના ઘટકો બોતેર થશે ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એના ઘટકો છેદમાં કુલ ઘટકો ઘટના એના ઘટકો બોતેર કુલ ઘટકો બસો આપણને ખ્યાલ છે કે છેદમાં દસ સો કે હજાર હોય તો આપણે દશાંશ અપૂર્ણાંક દર્શાવી શકીએ તો બસો ના અડધા કરીએ તો સો આવી જાય તો બોતેર ના પણ અડધા એટલે કે અંશ અને છેદને બે વડે ભાગતા છત્રીસ ના છેદમાં સો મળે અને છત્રીસ ના છેદમાં સો એટલે જીરો પોઈન્ટ છત્રીસ થઈ શકે ઉદાહરણ નંબર પાંચ કોઈ એક સંસ્થાની યાદચ્છિક રીતે ચોવીસો કુટુંબોને પસંદ કર્યા અને તેમની આવક તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના ક્વોસ્ટકમાં આપેલી છે માસિક આવક રૂપિયામાં વાહનોની સંખ્યા ઝીરો એક બે અને બે થી વધુ તો સાત હજારથી ઓછી આવક હોય અને એક પણ વાહન ન હોય એવા દસ કુટુંબ છે એક વાહન હોય એવા એકસો સાહીઠ કુટુંબ છે બે વાહન હોય એવા પચીસ કુટુંબ છે અને બે થી વધુ વાહનો એવા એક પણ કુટુંબ નથી સેમ એવી રીતે સાત થી દસ હજારની આવક હોય એવા અને એક પણ વાહન ન હોય એવા જીરો કુટુંબ છે એક વાહન હોય એવા ત્રણસો પાંચ બે વાહન હોય એવા સત્યાવીસ અને બે થી વધુ વાહન હોય એવા બે કુટુંબ છે અને છેલ્લે સોળ થી વધુ આવક ધરાવતા હોય એક પણ વાહન ન હોય એવું એક કુટુંબ છે એક વાહનો એવા પાંચસો ને કુટુંબ છે બે વાહનો એવા બ્યાસી કુટુંબ છે બે થી વધુ વાહન હોય એવા અઠ્યાસી કુટુંબ છે હવે ધારો કે એક કુટુંબ પસંદ કરવામાં આવે તો પસંદ કરેલ કુટુંબ માટે નીચેની માહિતી પરથી સંભાવના શોધો અને સૌથી પહેલું છે કે ભાઈ માસિક આવક દસ હજાર થી તેર વાહન હોય એવા ઓગણત્રીસ કુટુંબો છે તો તેની સંભાવના શોધવી છે ઓકે કોઈ બી સંભાવના શોધવા માટે પહેલું સ્ટેપ આપણું કુલ ઘટકો અને અહીંયા કુલ ઘટકો ઉપર રકમ આપ્યા છે ચોવીસો અને ના આપ્યા તો આ બધા જ વાહનોનો સરવાળો કરવો પડે હવે ઘટના પહેલી બને છે કે ભાઈ માસિક આવક

એના ઘટકો ઓગણત્રીસ કુલ ઘટકો ચોવીસો ઓગણત્રીસ અવિભાજ્ય શક્યા છેદ નહીં ઉડે એટલે ઓગણત્રીસ છેદમાં ચોવીસો પહેલો આન્સર થયો બીજી સંભાવના માસિક આવક સોળ હજારથી થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય ઓકે કુલ ઘટકો ચોવીસો છે તેવી ઘટનાને બી કહેતા ઘટના બી ના ઘટકો કે સોળ વાળી આવક અને એક જ કુટુંબ સોરી એક જ વાહન હોય એવું કુટુંબ તો પાંચસો કુટુંબ છે તો પાંચસો ઓગણીસ ઘટના બી ના ઘટકો થયા

ઘટના સી ના ઘટકો એટલે ઘટના સી છે સાત હજારથી ઓછી આવક અને એક પણ વાહન એટલે કે ઝીરો વાહન હોય એવા દસ કુટુંબો છે તો ઘટના સી ના ઘટકો દસ થશે એટલે કે દસ ના છેદમાં ચોવીસો એક એક શૂન્ય ઉડે એટલે એક ના છેદ માં બસો ચાલીસ આવે ઉદાહરણ ચાર માસિક આવક તેર હજારથી સોળ હજાર હોય અને તેમની પાસે બે થી વધુ વાહન હોય તેવી ઘટનાને આપણે ડી નામ આપીએ તો ઘટના ડી ના ઘટકો પચીસ થશે ઘટના ઘટના ડી સંભાવના પી ઓફ બરાબર ઘટકો છેદમાં કુલ ઘટકો એટલે કે પચીસના છેદમાં ચોવીસો પચીસ વડે છેદ ઉડાડતા પચીસ એકા પચીસ ને પચીસ ગુણ્યા છન્નું ચોવીસો મળશે ઉદાહરણ પાંચ એક કરતા વધુ વાહન ન હોય એટલે કે એકથી વધુ એટલે કે બે અને બેથી વધુવાળા ઘટકો નથી લેવાના આવક ગમે તેટલી હોય ચાલશે એટલે બધા જ ઘટકો ગણવાના છે અને ઝીરો એટલે કે એકથી ઓછું પણ ચાલે એક પણ ચાલે એટલે કે આ બંને લાઈનમાં જેટલા કુટુંબ છે બધા બધાનો ટોટલ કરીને આપણે ઘટનાના ઘટકો પસંદ કરવા પડશે તો સૌથી પહેલાં ઘટનાને નામ આપીએ કે ભાઈ એ કરતાં વધુ વાહન ન હોય તેવી ઘટનાને ઈ કહેતા ઘટના ઈના ઘટકો એટલે કે દસ અગિયાર બાર તેર અને ચૌદ અને ચૌદ વત્તા એકસો સાહીઠ ત્રણસો પાંચ પાંચસો પાંત્રીસ ચારસો ઓગણસિત્તેર સિત્તેર પાંચસો ને ઓગણ એસી બધાનો સરવાળો બે હજાર બાસઠ થશે એટલે ઘટના ઈના ઘટકો બે હજાર બાસઠ થયા ઘટના ઈની સંભાવના પી ઓફ ઈ બરાબર ઘટનાના ઘટકો છેદમાં કુલ ઘટકો એટલે કે બે હજાર બાસઠના છેદમાં ચોવીસો બે વડે છેદ ઉડાડતા એક હજાર એકત્રીસના છેદમાં બારસો મળશે જે ઘટનાની સંભાવના છે ઉદાહરણ છ લો કોઈ વિદ્યાર્થી ચૌદ પોઈન્ટ સાત પ્રકરણ ચૌદ તો અહીંયા કોષ્ટક આપણી પાસે અવેલેબલ છે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં વીસ ટકાથી ઓછા ગુણ મેળવ્યા હોય એટલે કે વીસ થી ઓછા એટલે ઝીરો થી વીસમાં આવશે એવી સંખ્યા સાત છે અને કુલ વિદ્યાર્થીઓ નેવું છે તો પેલા કુલ ઘટકો લખીએ કે ભાઈ નેવું ઘટનાને નામ આપીએ કે ભાઈ કોઈ વિદ્યાર્થી એ ગણિતની કસોટીમાં વીસ ટકાથી ઓછા હોય તેવી ઘટનાને એ કહેતા ઘટના એ ના ઘટકો અહીંયાથી સાત કારણ કે વીસથી થી સાત વિદ્યાર્થી છે સંભાવના તો આવડે જ છે આપણને ઘટના એ ની સંભાવના બરાબર પી ઓફ એટલે કે ઘટના એના ઘટકો છેદમાં કુલ ઘટકો એટલે સાતના ના નેવું બીજું કોઈ વિદ્યાર્થીઓ સાહીઠ કે તેથી વધુ ગુણ મેળવવા હોય તેવી સંભાવના શોધો તો ઘટનાને નામ આપીએ કે કોઈ સાઈઠ કે તેથી વધુ ગુણ મેળવવા હોય તેવી ઘટનાને આપણે બી કહીશું તો ઘટના બી ના ઘટકો તો કે સાઈઠ કે તેથી વધુ એટલે કે પચાસ થી સાહીઠ કરતા વધુ એટલે સાઈઠ થી સિત્તેર ને સિત્તેરથી વધુ એટલે નીચેના બે પંદર આઠ ને સરવાળો ત્રેવીસ થશે તો ઘટના બી ના ઘટકો ત્રેવીસ થયા ઘટના ઉદાહરણ નંબર સાત આંકડા શાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીઓનો અભિગમ જાણવા માટે બસો વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું તેની માહિતી નીચેના કુષ્ટમાં દર્શાવી છે અને અભિગમ કે વિદ્યાર્થીને ગમે છે આંકડાશાસ્ત્ર કે નથી ગમતું તો ગમે છે એવા બસો માંથી એકસો પાંત્રીસ વિદ્યાર્થી છે જેમને નથી ગમતું એવા વિદ્યાર્થીઓ છે તો રીતે કોઈ એક વિદ્યાર્થીને પસંદ કરતા મળતી નીચેની ઘટનાની સંભાવના શોધો પહેલું આંકડાશાસ્ત્ર ગમે તો પહેલા કુલ ઘટકો દર્શાવ્યા બસો પહેલી ઘટનાને નામ આપીએ કે ભાઈ યાદચીક રીતે પસંદ કરેલ વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર વિશે ગમે છે તેવી ઘટનાને આપણે એ કહીએ તો ઘટના એના ના ઘટકો તો ગમે છે એવા એકસો પાંત્રીસ વિદ્યાર્થીઓ હોવાથી એકસો પાંત્રીસ ઘટકો થશે આપણા કુલ ઘટકો બસો છે તો ઘટના એની સંભાવના બીજી આંકડા શાસ્ત્ર ન ગમે તો ન ગમે તેવી ઘટનાને આપણે બી કહીએ તો ઘટના બી ના ઘટકો તો કે નથી ગમતું એવા પાસઠ વિદ્યાર્થીઓ છે તો ઘટના બીની સંભાવના પી ઓફ બી બરાબર છેદમાં ચાલીસ મળશે બંને પર એમનો સરવાળો પણ એક જ થશે ઉદાહરણા સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે પ્રશ્ન નંબર બે નો વિચાર કરો ઓકે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે પ્રશ્ન નંબર બે ચાલીસ ઇજનેરની વાત છે અને ઘરથી નોકરીના સ્થાન અંતરની વાત છે કે ભાઈ કોઈ એક સ્ત્રી ઇજનેયરની યાદચ્છક રીતે પસંદ કરવામાં આવે તો મળતી માહિતીની નીચેની ઘટનાની સંભાવના શોધો સૌથી પહેલું તેના કાર્યક્ષેત્રની સાત કિમીથી ઓછા અંતરે રહેતા હોય એવા તો કે કુલ ઇજનેયરો ચાલીસ છે એટલે આપણા કુલ ઘટકો ચાલીસ થશે ઘટનાનું નામ અહીંયાથી આપશું કે ભાઈ યાદચ્છીક રીતે કોઈ સ્ત્રી પસંદ કરો તો તેના કાર્યક્ષેત્રથી સાત કિમીથી ઓછા અંતરે રહેતા હોય તેવી ઘટનાને આપણે એ કહીએ તો ઘટના એના ઘટકો સાતથી ઓછા અંતર એટલે કે પાંચ ત્રણ બે ત્રણ ઘટકો થયા ચોથો ઘટક પાંચમું ઘટક છઠ્ઠું ઘટક સાતમું અને આઠમું આઠ ઘટકો એવા છે કે જે સાત કેમીથી ઓછા અંતરે છે તો ઘટનાના ઘટકો આઠ થશે ઘટના એની સંભાવના ઘટના એના ઘટકો છેદમાં કુલ ઘટકો જે છે એ જ આઠના છેદમાં ચાલીસ આવશે આઠ પંચાલીસ છેદ ઉઠશે પરંતુ છેદમાં દસ આવી શકે છે તો પોઈન્ટ મૂકી શકાય તો ચાર વડે તેવા ઘટકોને આપણે બી કહીએ તેવા ઘટનાને બી કહીએ તો ઘટના બી ના ઘટકો એટલે કે સાત થી તો કે ઉપરના આઠ નથી લેવાના ઈવન સાત વાળા પણ નથી લેવાના તો આ નવમું દસમું અગિયાર બાર બાર ઘટકો ને લેવાના નથી 40 માંથી વધ્યા બી ના ઘટકો છેદમાં ચાલીસ ફરીથી ચાર વડે છેદ ઉડાએ પોઈન્ટમાં મૂકીએ તો સાત ચોક અઠ્યાવીસ અને ચારે દાણ ચાલીસ એટલે જીરો પોઈન્ટ સાત ત્રીજું તેના કાર્યક્ષેત્રથી થી અડધો કિલોમીટર મીટરથી પણ ઓછા અંતરે રહેતા હોય તેવી ઘટનાને આપણે સી કહીએ તો અડધાથી ઓછો અંતરે એવું એક પણ ઘટક નથી તેથી આ અશક્ય ઘટના છે તો ઘટના સી ના ઘટકો શૂન્ય આવશે પી ઓફ સી એટલે કે ઘટના સી ની સંભાવના ઘટના સી ના ઘટકો છેદમાં કુલ ઘટકો એટલે કે શૂન્યના છેદમાં ચાલીસ શૂન્યના ચાલીસ ભાગ પાડો તો શૂન્ય જ મળે જે અશક્ય ઘટના છે અને એની સંભાવના હંમેશા શૂન્ય હોય

એટલે કે ત્રણ વ્હીલ વાળા વાહનો પાંચ નીકળ્યા અને ચાર વ્હીલ વાળા વાહનો બે નીકળ્યા કુલ અઢાર વાહનો નીકળ્યા હવે કુલ વાહનોની સંખ્યામાંથી પસાર થતું વાહન દ્વિચક્રી વાહન હોય તેની સંભાવના શોધો તો આપણે જેમ દાખલો ગણીએ છીએ એમ જ આ કોષ્ટકનો ઉપયોગ કરીશું હવે કે ભાઈ કુલ ઘટકો આપણે અઢાર તમારા તમારા પસંદગી મુજબના આંકડા લખી શકો છો અને સરવાળો કરીને કુલ ઘટકો તમારી પસંદગીનો લાવી શકો છો ઘટના છે કે ભાઈ પસાર થતું વાહન દ્વિચક્રી વાહન હોય એટલે કે ટુ વ્હીલ હોય તેવી ઘટનાને આપણે એ કહીએ તો ઘટના એના ઘટકો ટુ વ્હીલ આપણી પાસે અગિયાર છે એટલે ઘટના એના ઘટકો અગિયાર થશે ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એના ઘટકો છેદમાં કુલ ઘટકો એના ઘટકો અગિયાર છે કુલ ઘટકો અઢાર છેદ નહીં ઉડે તો આ આપણો આન્સર થયો ઉદાહરણ દસ પ્રવૃત્તિ ફરીથી પ્રેક્ટિકલ દાખલો તમારા વર્ગના રહેલા વિદ્યાર્થીઓને ત્રણ અંકવાળી એક સંખ્યા લખવાનું કહો જે રીતે કોઈ એક વિદ્યાર્થીને પસંદ કરો અને પસંદ કરેલી વિદ્યાર્થી દ્વારા લખાયેલી સંખ્યા એ ત્રણની વિભાજ્ય હોય તેની સંભાવના શોધો આપણને યાદ છે કે ભાઈ ત્રણની વિભાજ્યને નીચાવી ભાઈ અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય તો માની લો કે આપણી વર્ગમાં દસ વિદ્યાર્થીઓ છે ને તેમણે લખેલા ત્રણ અંકના આંકડા નીચે પ્રમાણે છે સો ચારસો વીસ એકસો અગિયાર નવસો અઢાર ચારસો એકસો ત્રેવીસ પાંચસો એક આઠસો નવસો નવ્વાણું અને ત્રણસો ઓકે તમે તમારી રીતે આંકડા અને વિદ્યાર્થીઓની સંખ્યા લઈ શકો છો ઘટનાને નામ આપીએ પહેલાં કુલ ઘટકો લખ્યા આપણા દસ વિદ્યાર્થીઓ એટલે કુલ ઘટકો દસ તમારે જેટલા હોય એટલા લખી શકો છો ઘટનાનું નામ આપીએ એક મેં પસંદ કરેલી વિદ્યાર્થી દ્વારા લખાયેલ અંક ત્રણની વિભાજ્ય સંખ્યા હોય તેવી ઘટનાને એ કહેતા એટલે કે ઘટના એના ઘટકો તો આમાંથી ત્રણ વડે ભાગી શકાય નિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓ એક તો ચારસો વીસ અંકોનો સરવાળો છ થાય ત્રણના ઘડિયામાં આવે બીજી છે એકસો અગિયાર અંકોનો સરવાળો ત્રણ થાય એટલે બે થઈ નવસો અઢાર પણ ત્રણ વડે ભાગી શકાય છે એટલે ત્રણ થઈ એકસો ત્રેવીસ એટલે ચાર પાંચસો એક પાંચ નવસો નવ્વાણું છ અને ત્રણસો સાત આમ ઘટનાના ઘટકો સાત છે હવે ઘટના એની સંભાવના જેમ ગણીએ છીએ એમ જ પી ઓફ એ બરાબર ઘટના એના ઘટકો છેદમાં કુલ ઘટકો સાતના છેદમાં દસ એટલે કે જીરો પોઈન્ટ સાત ઉદાહરણ નંબર અગિયાર ઘઉંના લોટની થેલી પર પાંચ કિલોગ્રામ વજન લખેલ હોય તેવી અગિયાર થેલી પસંદ કરી તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે આપ્યો છે ચાર પોઈન્ટ સત્તાણું પાંચ પોઈન્ટ જીરો પાંચ પાંચ પોઈન્ટ જીરો આઠ પાંચ પોઈન્ટ ઝીરો ત્રણ પાંચ પોઈન્ટ જીરો જીરો પાંચ પોઈન્ટ ઝીરો છ પાંચ પોઈન્ટ ઝીરો આઠ ચાર પોઈન્ટ અઠ્ઠાણું પાંચ પોઈન્ટ ઝીરો ચાર પાંચ પોઈન્ટ ઝીરો સાત અને પાંચ આમાંથી કોઈ એક થેલી યાદ રીતે પસંદ કરતા તેમાં લૂંટનું વજન પાંચ કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના શોધો સૌથી પહેલાં કુલ ઘટકો આપણી પાસે અગિયાર થેલી છે તો અગિયાર ઘટનાને નામ આપીએ કે ભાઈ યાદચક રીતે કોઈ એક થેલી પસંદ કરતા તેમાં લૂંટનું વજન પાંચ કિલોગ્રામથી વધુ હોય તેવી સંભાવના તેવી ઘટનાને એ કહેતા ઘટના એના ઘટકો તો કે પાંચ કિલોથી વધુ વાળું આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું તો ઘટનાના ઘટકો સાત થયા ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એ ના ઘટકો છેદમાં કુલ ઘટકો એટલે સાતના છેદમાં અગિયાર ઉદાહરણ બાર સ્વાધ્ય ચૌદ પોઈન્ટ બેમાં પ્રશ્ન નંબર પાંચ નો વિચાર કરો

તે દસ લાખમાં એટલે કે પીપીએમમાં પાર્ટ્સ પર મિલિયમમાં ત્રીસ દિવસની માહિતીનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું આ કૌષ્ટકનો ઉપયોગ કરીને 0.12 પોઈન્ટ બારથી ઝીરો પોઈન્ટ સોળ વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સંભાવનાની ગણતરી કરો ઓકે કુલ ઘટકો ત્રીસ ઘટનાને નામ આપીએ કે ભાઈ કોઈ એક દિવસે સલ્ફર ની સાંદ્રતા વર્ગ 0.12 થી બારથી જીરો પોઈન્ટ સોળમાં હોય તેવી ઘટનાને ઘટના એ કહેતા મિત્રો ચૌદમાં ચેપ્ટરમાં તમે ભણ્યા છો કે ઝીરો પોઈન્ટ બારથી ઝીરો પોઈન્ટ સોળ એ સતત વર્ગ લંબાઈવાળી વાત છે અને સતત વર્ગ લંબાઈમાં છેલ્લો અંક આપણે લેતા નથી વધુ માહિતી માટે ચૌદ નંબરના ચેપ્ટરની લિંક અહીંયા આ બટન ઉપર આપેલી છે આપ જોઈ શકો છો અને આ દાખલો પહેલાં સમજી લેવો પછી સંભાવના સમજવા આવું તો ઝીરો પોઈન્ટ બારથી ઝીરો પોઈન્ટ સોળમાં છેલ્લો અંક આપણે લેતા નથી એટલે બાર તેર ચૌદ પંદર આટલા અંકને ઘટના એના ઘટકો કહીશું એટલે કે બાર તેર ચૌદ પંદર અહીંયા નથી પેલી લાઇનમાં તો અહીંયા બારથી થી મોટા અને સોળથી થી નાના બાર સહિત ત્રીજી લાઈનમાં પણ નથી સોરી બાર છે અહીંયા તો એક ઘટક મેળવ્યો આ બીજો ઘટક પછી બસ માત્ર બે જ ઘટક છે તો ઘટના એના ઘટકો આપણે બે લખીશું ઘટના એની સંભાવના તો કે પી ઓફ એ બરાબર ઘટના એના ઘટકો છેદમાં કુલ ઘટકો એટલે કે બેના છેદમાં ત્રીસ બે વડે છેદ ઉડશે એટલે એકના છેદમાં પંદર મળશે આમાં ઉદાહરણ નંબર તેર સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બેના દાખલા નંબર એકનો વિચાર કરો ઓકે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે દાખલા નંબર એક ઓકે ત્રીસ વિદ્યાર્થીઓનું રુધિર ગ્રુપ બ્લડ ગ્રુપ એક વર્ગના ત્રીસ વિદ્યાર્થીઓના રુધિર જૂથ માટેનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું તો આ વિદ્યાર્થીઓની કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ એ બી હોય તેની સંભાવનાની ગણતરી કરો ઓકે કુલ ઘટકો ત્રીસ કારણ કે ત્રીસ વિદ્યાર્થીઓની વાત છે ઘટના એ તો કે આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ એ બી હોય તેવી ઘટનાને આપણે એ કહીએ તો ઘટના એના ઘટકો એ બી કેટલી વાર છે તો કે એક એ બી છે બીજું એ બી છે ત્રીજું એ બી છે તો ત્રણ એ બી છે તો ઘટના એના ઘટકો ત્રણ થયા ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર ઘટના એના ઘટકો છેદમાં કુલ ઘટકો એટલે કે ત્રણના છેદમાં ત્રીસ થશે ત્રણ વડે છે દૂરશે એટલે એકના છેદમાં દસ મળશે ને એકના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ એક થશે તો મિત્રો ચેપ્ટર સંભાવના અહીં પૂર્ણ થાય છે શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી નમસ્કાર